जामनगर महानगर पालिका में वर्ग 3 और वर्ग 4 ना कर्मचारी की घट पूरी करवा एजेंसी ने काम सौंपा आवता विवाद थयो छे। विपक्ष नो आक्षेप छे कि सत्ताधीशों कर्मचारियों नु शोषण करी रहा छे। नवी एजेंसी सामे अधिकारी द्वारा भेदभाव और नियमों नामे कर्मचारियों ने हैरान करवामां आवी रहा छे। एटलुं ज नहीं, सरकार ना नियम नेवे मूकी कर्मचारियों ने ओछो पगार चूकवातो होवानो पण विपक्षे आक्षेप कर्यो। बी तरफ महानगरपालिकाना नायब कमिश्नरे विपक्षना तमाम आक्षेप फगाव्या छे, कहू कि तमाम कामगीरी नियम मुजब थई रही छे, कर्मचारीना हित माटे नियमनी कड़क अमलवारी करवामां आवे छे। સરકારશ્રીએ નિયમ કર્યો છે કે 17,000 પગાર દેવાનો એન્જિનિયરનો, પટ્ટાવાળાને 10,000 રૂપિયા દેવાનો અને અન્ય ક્લાર્ક હોય તો એને 15,000 પગાર દેવાનો, પણ હકીકતમાં એ કર્મચારીને પગાર 6-7,000 આવે છે, એન્જિનિયરને 10-12,000 પગાર આવે છે, તો આની અંદર વચ્ચે મલાઈ કોણ ખાઈ જાય છે? એજન્સીવાળાને પૂછી તો એજન્સીવાળા એમ કહે છે કે ભાઈ આમાં આમાં કાંઈ નથી, અમને ડીએમસી એમ કીધું છે કે તમારે ખાલી 1 રૂપિયા 1% તમે ભાગીદાર છો, બાકી આખો વહીવટી હોય અમે મહાનગરપાલિકા ચલાવશી। નિયમોના નામે કશું એવું એવું કે મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી, કોઈ એજન્સીએ મને કોઈ વાત પણ કરી નથી કે અમને કોઈ કનડગત થતી હોય। અમારું એક જ લક્ષ્ય છે કે કર્મચારીઓ ભલે આઉટસોર્સિંગથી હોય પણ પૂરેપૂરું વેતન મળે અને એમના જે પીએફ વગેરે કાપવાના હોય છે એ પીએફ સમયસર કપાય, સરકારશ્રીના જે પોલિસી મુજબ એ પીએફ કાપવું ફરજિયાત છે, ફરજિયાત પ્રમાણે એજન્સીએ એ કપાત કરીને જમા કરવાની હોય છે।